આને એજ્યુકેશન માં સૌનું સ્વાગત છે। ગુજરાતના કિલ્લાઓની ચર્ચાની અંદર આગળનો નવો કિલ્લો એટલે કે લોહાનો કિલ્લો। આ લોહાનો કિલ્લો ક્યાં આવેલો છે તો કચ્છના નખત્રાણાની અંદર લોહા છે એ એક ગામ છે અને એ ગામની સીમમાં આ કિલ્લો આવેલો છે, બરાબર છે। એટલે કે કચ્છના નખત્રાણા તાલુકાના લોહા ગામની સીમમાં આ કિલ્લો આવેલો છે। હવે આ કિલ્લો છે એની સાથે અમુક વાત જોડાયેલી છે, જેમ કે અલ્લાદીન ખલજી છે એની સાથે યુદ્ધમાં જે મૃત્યુ પામેલા અબડાસાના જાગીરદાર જેમનું નામ અબડા હતું, એ અબડાસા જે ગામ છે એના જાગીરદાર આ અલ્લાદીન ખલજીની સાથે જે યુદ્ધ થાય છે એની અંદર મૃત્યુ પામે છે અને એમની 120 સુમરા રાજપૂત રાજકુમારીઓ એટલે કે આ જે અબડાસાના જાગીરદાર છે એમની રાજકુમારીઓને આ જે લોહાનો કિલ્લો છે ત્યાં અલ્લાઉદ્દીન ખલજીએ યુદ્ધ બાદ આશરો આપેલો હતો અને આ જે 120 રાજકુમારીઓ છે એમણે ત્યાંને ત્યાં જ પછીથી સમાધિ લીધી હતી। એટલા માટે આ જે સ્થળ છે, આ જે કિલ્લો છે એને અન્ય સુમરી લોહાના નામથી પણ ઓળખવામાં આવે છે, બરાબર છે। તો હવે આગળ કે આ જે કિલ્લો છે એના વિશેની બીજી એક વાત કે રાવ ખેંગાજી પ્રથમ જે છે એમના ભાઈ સાહેબજીએ આ જે લોહા ગામ છે બરાબર એની સ્થાપના કરી હતી। લોહા ગામની સ્થાપના કોણે કરી હતી તો કે લોહા ગામની સ્થાપના છે એ રાવ ખેંગાજી પ્રથમના ભાઈ સાહેબજીએ કરી હતી અને ત્યાર પછી એમના જે અનુગામી છે બરાબર જીયાજી એ જીયાજીના પુત્ર ઠાકોર નવઘણજીએ આ કિલ્લાની સ્થાપના કરી હતી। જો મિત્રો અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે લોહા ગામની સ્થાપના કોણે કરી હતી તો કે રાવ ખેંગાજી પ્રથમના ભાઈ સાહેબજીએ અને આ જે કિલ્લો છે એની સ્થાપના તો કે આ જે સાહેબજી છે એમના અનુગામી છે જીયાજી અને આ જીયાજીના પુત્ર ઠાકોર નવઘણજીએ આ કિલ્લાની સ્થાપના કરી હતી। આ જે કિલ્લો છે તેની સાથે એક કવિ જેનું નામ છે કવિ પલ્લાવી, આપણા ગુજરાતી સાહિત્યની અંદર સારું એવું પ્રદાન આ કવિ શ્રીએ આપ્યું છે એમની અલગ અલગ રચનાઓ દ્વારા। તો આ જે કવિ પલ્લાવી છે એ કવિ પલ્લાવી આ લોહાના કિલ્લામાં બેસી અને ત્યાંની આસપાસની જે પ્રકૃતિ છે જે ત્યાંના જે દ્રશ્યો છે એ પ્રકૃતિના દ્રશ્યોને નિહાળી અને અનેક પ્રકારની કવિતાઓ રચી હતી। તો અહીંયાથી આપણને એક એ પણ વિશેષ માહિતી મળે છે કે કવિ પલ્લાવીએ આ લોહાના કિલ્લામાં બેસી અથવા તો લોહાના કિલ્લાની આસપાસના જે દ્રશ્યો છે એને આધારે પોતાની કવિતાઓની રચના કરી છે। ત્યાર પછી બીજો કિલ્લો છે સોનગઢનો કિલ્લો। હવે સોનગઢ નામ આવે એટલે આપણને ખબર પડી જાય કે સોનગઢ છે તાપી જિલ્લામાં આવેલું છે। તો આ જે સોનગઢનો કિલ્લો છે એ પણ તાપી જિલ્લામાં આવેલ ગાયકવાડી કિલ્લો છે, બરાબર। ગાયકવાડી કિલ્લો એટલા માટે કારણ કે રાજા સયાજીરાવ ગાયકવાડે 1719 થી 1729 નો જે સમયગાળો છે એ દરમિયાન એમણે આ સોનગઢનો કિલ્લો છે બંધાવ્યો હતો, બરાબર છે। અને આ જે કિલ્લો છે ને એ વધારે પડતો જોવા મળતો નથી, શા માટે તો કે એ મોટા ભાગે જે ઉકાઈ ડેમ આવેલો છે એટલે કે તાપી જિલ્લામાં જે ઉકાઈ ડેમ આવેલો છે તાપી નદી ઉપર એ તાપી નદીના ઉકાઈ ડેમના ડુબાણમાં એટલે કે પાણીનો જે પ્રવાહ છે જે જથ્થો છે એની અંદર જ વધારે પડતો આ કિલ્લો ડૂબેલો હોવાને કારણે એને જોવા માટે ગમે ત્યારે જઈ શકાતું નથી। જો આ પાણી છે ઉકાઈ ડેમનું એનું સ્તર નીચું જાય તો અને માત્ર તો જ એની વિઝિટ કરી શકાય છે, એ સિવાય એની વિઝિટ કરી શકાતી નથી। ત્યાર પછી તો કે આ જે ગાયકવાડ રાજાની આપણે વાત કરી તો એ ગાયકવાડી જે શાસન હતું એ શાસન ઈસવીસન 1763 સુધીનો જે સમયગાળો છે ત્યાં સુધી એમણે એમનું મુખ્ય મથક છે જે સોનગઢ રાખ્યું, એટલે કે 1763 સુધી ગાયકવાડી જે શાસન છે એમનું મુખ્ય મથક આ સોનગઢ હતું। આ જે કિલ્લો છે એની અંદર મહાકાળી માતાનું મંદિર અને દરગાહ આવેલા છે, સાથે સાથે આ જ કિલ્લાની અંદર અંબાજી માતાનું મંદિર અને મહારાજ ખંડેરાવનું મંદિર પણ આવેલું
છે ગાયકવાડી રાજા ખંડેરાવ જે છે એમનું પણ મંદિર આવેલું છે અને આ જે સ્થળ છે સોનગઢનો કિલ્લો ત્યાં દશેરાના દિવસે મેળો ભરાય છે બરાબર છે આ જે મહાકાળીજી માતાનું મંદિર અને દરગાહ છે એની આસપાસના વિસ્તારમાં ત્યાં દશેરાએ મેળો ભરાય છે બીજું અહીંયા એવું કહી શકાય કે આ જે કિલ્લો છે એ હિન્દુ અને મુસ્લિમ બંને સંસ્કૃતિનું સંયોગ છે કારણ કે ત્યાં મહાકાળી માતાનું મંદિર પણ આવેલું છે અને દરગાહ પણ આવેલી છે એટલે કે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક તરીકે પણ આ સોનગઢ ડેટા કિલ્લાને ઓળખવામાં આવે છે આગળ જોઈએ તો જેમ અહીંયા આપણે લોહાણા કિલ્લાની અંદર કવિ કલાકીની વાત કરી હતી એવી જ રીતના આપણો જે સોનગઢનો કિલ્લો છે એ સોનગઢના કિલ્લા સાથે ગુજરાતી સર્જક અને વિવેચક સુરેશ જોશીનું નામ જોડાયેલું છે શા માટે તો આ સુરેશ જોશીએ પોતાની એક નિબંધ સંગ્રહ લખ્યો છે જેનું નામ છે જ્ઞાનતીકે અને આ જ્ઞાનતીકે નામનો જે નિબંધ સંગ્રહ છે એમાં એમણે સોનગઢના કિલ્લાનું વર્ણન કરેલું છે તો અહીંયા આ બંને કિલ્લાની અંદર એક વિશેષ વાત આપણે એ યાદ રાખવાની છે કે સોનગઢના કિલ્લા સાથે લેખક સુરેશ જોશી અને એમનું નિબંધ સંગ્રહ જ્ઞાનતીકે જે છે એમનું વર્ણન એટલે કે એમની વાત અહીંયા યાદ રાખવાની છે અને લોહાનો જે કિલ્લો છે એની અંદર કવિ કલાકીની કૃતિઓને યાદ રાખવાની છે ભુજિયો કિલ્લો આ કિલ્લો છે એ કચ્છના મુખ્ય મથક ભુજની અંદર આવેલો છે હવે આપણે જાણીએ છીએ કે આપણું જે ભુજ શહેર છે કચ્છનું બરાબર અત્યારે એનું વડું મથક છે પરંતુ આ આજકાલનું નહીં છે કે 15મી સદીથી લઈને આજે કચ્છ છે એની રાજધાની આ ભુજ રહેલી છે અને એની પાછળનું કારણ એ છે કે એ ત્યાં એક ભુજંગ નાગની કંઈક લોકકથા એની સાથે જોડાયેલી છે અને સાથે સાથે આ જે ભુજિયો ડુંગર છે એના ઉપર નાગ દેવતાનું પણ મંદિર આવેલું છે અને એના કારણે આ જે શહેર છે એનું નામ ભુજ આપવામાં આવ્યું છે આપણે ભૂગોળની અંદર જાણીએ છીએ કે ભુજિયો ડુંગર જે છે એની તળેટીમાં વસેલું શહેર એટલે ભુજ શહેર વિશેષ આ જે કિલ્લો છે થોડો કમનસીબી વાળો કિલ્લો છે શા માટે તો કે આ કિલ્લા ઉપર અનેક આક્રમણો થયા એક બે નહીં પરંતુ છ જેટલા આક્રમણો થયા છે આગળ એની ચર્ચા આપણે કરીએ તો સૌ પ્રથમ તો એ વાત કે આ કિલ્લો કોણે બંધાવ્યો તો 1723 ની અંદર રાવ ગોળજીએ આ કિલ્લાનું બાંધકામ કરાવ્યું અને 1819 ની અંદર બ્રિટિશ કર્નલ વિલિયમ કોરે યુદ્ધ દ્વારા આ જે કિલ્લો છે એને જીતી લીધો બરાબર છે એના ઉપર આક્રમણ કર્યું આ ઉપરાંત 1720 ની અંદર મુઘલ આક્રમણ દરમિયાન પણ આ કિલ્લા ઉપર આક્રમણ થયું હતું અને આ જે કિલ્લો છે એને થોડું ઘણું નુકસાન પણ એ સમયે થયું વિશેષ એક વાત એ છે કે આ જે કિલ્લો છે 160 મીટર ઊંચાઈ ધરાવતો કિલ્લો છે બરાબર છે અન્ય જે મેં શરૂઆતમાં કીધું કે આ કિલ્લા ઉપર 6 વખત આક્રમણ થયું અને એમાંનું પ્રથમ આક્રમણ જે છે એના ઉપર નજર કરીએ તો પ્રથમ આક્રમણ દેસરજી પ્રથમના સમયમાં કોણા દ્વારા તો કે ગુજરાતના મોગલ સુબા બુલંદ ખાન દ્વારા થયું આ જે બુલંદ ખાન છે કચ્છના જે કચ્છ છે એના ઉપર આક્રમણ કરવા આવે છે અને એ જ સમયે એ આ ભુજિયા કિલ્લા ઉપર પણ આક્રમણ કરે છે પરંતુ અહીંયા ઘટના કઈ એવી બને છે કે આ સમયે જે રાજા છે દેસરજી પ્રથમ એને મદદ કરનારું કોઈ નહોતું એટલે શું થાય છે કે એક નાગા સાધુઓનું જૂથ આવે છે અને આ નાગા સાધુઓનું જૂથ છે એ એવું કહે છે કે અમારે અંદર જે નાગ દેવતાનું જે મંદિર છે એ નાગ દેવતાની પૂજા કરી છે અને એવું બહાનું કરી અને એ આ જે કિલ્લો છે એની અંદર પ્રવેશે છે અને પ્રવેશ કર્યા બાદ એ છુપી રીતે આ જે યુદ્ધ થાય છે આ જે આક્રમણ થાય છે એની અંદર દેસરજી પ્રથમને મદદ કરે છે વિશેષ તો કે આ જે કિલ્લો છે એ આપણે જે આઝાદી મળી એટલે કે 1947માં જ્યારે દેશ છે આપણો સ્વતંત્ર થયો ત્યાર પછી ભારતીય જે સેના છે આપણે જે ઇન્ડિયન આર્મી છે એમને હેઠળ આ કિલ્લો આવતો હતો એટલે કે આપણે જાણીએ છીએ કે આપણું જે કચ્છ છે એની એકદમ નજીકથી આપણે સરહદ આવી જાય છે બરાબર છે તો એ સરહદને ધ્યાને રાખી અને આપણે જે સેના છે અહીંયા આ કિલ્લાની અંદર વસવાટ કરતી હતી એમના ત્યાં જે કઈ આપણા જે સુરક્ષાને ધ્યાને રાખીને જે કઈ વાત છે તે ત્યાં આ કિલ્લાની અંદર જોવા મળતી હતી પરંતુ
ઈસવીસન એટલે કે 2001 ની સાલ જે છે એ સાલમાં એક ભૂકંપ આવે છે એના વિશે આપણે બધા જાણીએ છીએ અને આ ભૂકંપ દરમિયાન આ જે કિલ્લો છે એને થોડા ઘણા અંશે ને પણ ઘણું સારું એવા પ્રમાણમાં નુકસાન પહોંચે છે અને એટલા માટે આપણે જે ભારતીય સેના છે એ એમનું જે આ મથક છે એમનું આ જે વડું છે એ ત્યાંથી ખસેડીને અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરે છે તો આ જે વાત હતી ઉજિયા કિલ્લાની વાત હતી વિશેષ આવી જ બાબતો માટે અને આવા જ વિડીયો લેક્ચર્સ માટે અમારી સાથે જોડાઈ રહો આભાર થેન્ક યુ વેરી મચ